નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈન ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી સુપા બારડોલી હાઈવે વિસ્તૃતિકરણ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત નસીલપોર અને ભટ્ટઈ ગામના લોકોએ આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે નવસારી સુપા બારડોલી હાઈવે વિસ્તૃતિકરણ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત નસીલપોર અને ભટ્ટઈ ગામના હળપતિ કુટુંબોને જમીન સંપાદનના 2013ના કાયદાની જોગવાઈઓ મુજબ જમીન, આવાસ, બાંધકામ તથા પુનઃવસન, વળતર તથા વૈકલ્પિક આવાસ માટે તાત્કાલિક જમીન ફાળવવા બાબતે આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું હતું. ત્યારે નવસારી સુપા બારડોલી રોડ વિસ્તૃતિકરણમાં નસીલપોર, ભટ્ટઈ, ઓણચી, દંડેશ્વર, તરસાડી, સુપા તેમજ કબીલપોર તથા પેરા ગામોનો સમાવેશ થાય છે, અને જે પૈકી કબીલપોર, નસીલપોર અને ભટ્ટઈ તેમજ નુડા વિસ્તારમાં સમાવિષ્ટ આ ગામો છે. સાથે જ આ જે રસ્તો છે તે હાલમાં 10 મીટર પહોળો છે, જે ફોરલેન જેટલો વિસ્તૃત કરવામાં આવનાર છે. અને જાણ મુજબ આ કામ માટે જમીન સંપાદન કરવાની જરૂરિયાત હોય તેવા સંજોગોમાં જમીન સંપાદન અંગેની કાર્યવાહી વિભાગ કક્ષાએ પૂર્ણ કરી લેવાની રહેશે, અને સાથે જ જમીન સંપાદન અંગેની કામગીરી પૂર્ણ કર્યા પછી જ વર્ક ઓર્ડર આપવાના રહેશે. ત્યારે ગામના લોકોનું જણાવવું છે કે જ્યારે આ જમીન, આ રસ્તો પહોળો કરવામાં આવશે, વિસ્તૃતિકરણ કરવામાં આવશે, તો એમના ઘરો છીનવાઈ જશે, એમની જમીનો છીનવાઈ જશે. એ બાબતને લઈને આજે એ લોકોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે શૈલેષભાઈ હળપતિ શું કહી રહ્યા છે, આવો આપણે સાંભળીએ. જી, આપનું નામ? શૈલેષભાઈ મગનભાઈ હળપતિ. આજે શું રજૂઆત કરવામાં આવી? અમારા જે અત્યારે બારડોલી નવસારી જે રોડનું જે કામ ચાલુ કરવાના છે, તેમાં જે અમારા હળપતિઓને આવાસો જાય છે એના બાબતની અમે પ્રાંત સાહેબને અને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા. હમણાં હાલમાં કલેક્ટર સાહેબની બી મુલાકાત થઈ નથી, અને ડેપ્યુટી અધિક કલેક્ટરની અમારી સાથે મુલાકાત થઈ છે. અધિક કલેક્ટરે અમને એવું કીધું કે પ્રાંત સાહેબને તમે આ રજૂઆત કરો, એમ એ જે નિર્ણય કરે એ ખરું. તમે પ્રાંત સાહેબને મળવા આવ્યા તો પ્રાંત સાહેબ બી હમણાં હાજર નથી, રજા પર છે. બરાબર, તો અમે આટલા બધા મોટા પરિવાર છે અમારો, લગભગ 40-50 મકાનો અમારા હળપટીઓને આવાસ તૂટે છે આ રોડમાં. તો કાલે પ્રાંત સાહેબે અમારી સાથે જે મિટિંગ કરી સાંજે, ગત રોજ 20 તારીખે, તો એમનું કહેવાનું એવું હતું કે ચૂના માર્કિંગ કરો અને કામગીરી ચાલુ કરી દો. તો અમે, અમારા આ ગરીબ પરિવાર, અમે જશું ક્યાં? અમે શું, અમારી પાસે નથી તો જગ્યા, નથી તો ઘર. તો અમે આ ઘર વખડીનો સામાન, આ બધું ક્યાં અમે લઈને જશું? અમે ગરીબ માણસ છે, અમારે અરજી કરવાની તો કોને કરવાની? અમે જેની પાસે અરજી લઈને આવ્યા એ જ વ્યક્તિ અમારું સાંભળવાના નથી, તો અમારે કોને રજૂઆત કરવાની? તમારી માંગ શું છે? અમારી માંગ એટલી જ છે કે અમારું જે જમીન છે એનું જે કોઈ વળતર હોય તે વળતર આપે સરકાર, અને અમારા જે ઘર તૂટે તો એના બદલામાં અમને ઘર, પાણી, લાઇટ, જે બી અમારી જરૂરિયાત છે એ અમારી પૂરી કરે. અમને વાંધો નથી રસ્તો બને તો, અમારી જરૂરિયાત પૂરી કરવામાં નહીં આવશે તો અમે તો બધા આત્મવિલોપન કરીશું. અમે 3-4 પેઢીથી અમે આ અમારી જગ્યા પર રહીએ છીએ, 40-50 પરિવાર રહીએ છીએ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. સાથે જ આ જમીન અને ઘરો આ રસ્તાના વિસ્તૃતિકરણથી નાશ થાય છે એવું કહેવું છે એમનું, પરંતુ એ માટે માર્ગ મકાન વિભાગ નવસારીએ કોઈ પણ પ્રકારની જમીન સંપાદનની કાયદા મુજબની કાર્યવાહી કરી નથી અને કાયદેસરની નોટિસ પણ આપી નથી. સાથે જ જમીન સંપાદનના 2013ના કાયદાની જોગવાઈઓ મુજબ જમીન વળતર, આવાસ વળતર તથા પુનઃવસન વળતર, વૈકલ્પિક પ્લોટ અને મકાન વ્યવસ્થાને હાલમાં કોન્ટ્રાક્ટરો એમની મનમાની મુજબ માપણી કર્યા વગર, ગ્રામ પંચાયતને પણ જાણ કર્યા વગર આડેધડ 12 મીટર પ્લસ 12 મીટર બંને બાજુ પહોળાઈનું ગેરકાયદેસર રીતે માર્કિંગ કરી ગયા છે એવું એમનું કહેવું છે. તો ત્યારે એમની એવી માંગો છે કે લોકો ભલે રસ્તો વિસ્તૃતિકરણ કરે, પણ એમને એમના ઘરો મળવા જોઈએ, એમને એમની જીવન જરૂરિયાતની વસ્તુ મળવી જોઈએ, જેમ કે ઘર, જમીન, લાઇટો, બધું જ એમને મળવું જોઈએ. ભલે પછી રસ્તો વિસ્તૃતિકરણ કરે, પરંતુ એમના જીવન જરૂરિયાતની વસ્તુઓ એમને મળવી જોઈએ એ હેતુથી લઈને આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એસકે કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે.
જે 2011 થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યો છે, જેના 1000 થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો, SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર.